खंभात में रामनवमी ने लेने छवायो भक्तिमय माहौल। खंभात पासे आवेला शक्करपुर गाम में निकलशे रामजी की सवारी। खंभात ना अकबरपुर शक्करपुर त्रण दरवाजा पीठ बाजार विस्तारों में पुलिस नु सतत पेट्रोलिंग। हमारा संवाददाता धर्मेंद्र कपासी जुड़ाई गया है। धर्मेंद्र, गत वर्षे रामनवमी ना दिवसे जे अनिच्छनीय घटना बनी हती तेने निवारवा माटे अथवा तो ये बने ज नहीं तेना माटे खास बंदोबस्त गोठवामां आव्यो छे, केवा प्रकारनी तैयारी प्रशासननी? શિવાની સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આણંદ પોલીસ દ્વારા ચોક્કસ પ્રકારનો એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે। 4 જેટલા વિભાગોની અંદર પોલીસ બંદોબસ્ત ફાળવી દેવામાં આવે છે। ખંભાત પાસે આવેલ શક્કરપુરા ગામમાંથી રામજી મંદિરેથી જે 3 વાગે યાત્રા નીકળનારી છે તો શહેરના જુદા જુદા વિસ્તારોમાં તે યાત્રા પસાર થનાર છે। મહત્વની બાબત એ છે કે 10 માર્ચ 2022 ના દિવસે શક્કરપુર ગામની પાસે જે ઘટના બની હતી તે પ્રકારની કોઈ પણ ઘટના આકાર ન લે તે માટે આણંદ પોલીસના એસપી સાહેબ દ્વારા જે પ્રકારનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે, સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। આણંદ જિલ્લાના ખંભાત હોય, પેટલાદ હોય, બોરસદ હોય, તમામ વિસ્તારોની અંદર આણંદ એસપીની સીધી નિગરાની હેઠળ જે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। અત્યારે આપણી સાથે જોડાયા છે આણંદ એસપી પ્રવીણકુમાર મીણા, આપણે તેમની સાથે વાત કરીશું ખંભાતની અંદર કયા પ્રકારની વ્યવસ્થાઓ તેમના દ્વારા ગોઠવવામાં આવી છે। સાહેબ, ખંભાતની અંદર ગયા વર્ષે જે ઘટના બનેલી એ પ્રકારની કોઈ પણ ઘટના ન બને, એકદમ શાંતિપૂર્ણ માહોલની અંદર આ યાત્રા સંપન્ન થાય એ માટે આણંદ પોલીસ દ્વારા કયા પ્રકારનો પ્લાન બનાવવામાં આવે છે અને શું આખી વિગતો છે? અમે ઘણા બધા જો સમાજના આગેવાન છે, તમામ સમાજના, એના જોડે એક મીટિંગ પણ કરી હતી। એમાં પીસ કમિટી તરીકે એને બધાને બોલાવ્યો હતો અને બધા પાસેથી ઇનપુટ લેવલ હતો કે શું બનાવ બન્યો હતો ગઈ વખત, શું કારણ હતું અને એને કેવી રીતે અટકાવી શકાય। એના પછી એના ઇનપુટના આધારે અમે લોકો 300થી વધારે અમારા પોલીસને અહીંયા ડિપ્લોય કરવામાં આવે છે। એના સિવાય જીઆરડી, હોમગાર્ડ અને ટીઆરબી પણ ડિપ્લોયડ છે। સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ બોડી કેમ અને ડ્રોનનો પણ ઉપયોગ એમાં કરવામાં આવશે, જેવા કે જો ખુલ્લા વિસ્તાર છે આસપાસના રૂટના આસપાસના, એના ઉપર પણ ચોક્કસ નિગરાની રાખી શકાય અને કોઈ બનાવ ના બને અને કોઈ પુરાવા અમે જોઈએ તો અમે મળશે। ઘણા બધા ઇનપુટ અમે સ્ટેટ આઈબી, સેન્ટ્રલ આઈબી દ્વારા પણ મળ્યો છે। એના આધારે અમે જો અમે શંકા છે કે આ તત્વો જો ખંભાતની શાંતિ વ્યવસ્થાને બિગાડી શકે એના ઉપર સતત વોચ રાખવામાં આવી છે અને અમે લોકો બધા જોડે સંપર્કમાં છે। અમે સંપૂર્ણ ભરોસો છે કે જો પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચિસ જો કરવામાં આવી છે, જો અત્યારે લોકોનો એક તહેવારનો માહોલ છે એમાં તમે જો તો લોકો ભારી માત્રામાં જોડાયેલા છે, બહાર આવે છે અને અમે જો માહોલ છે અમે આ જોઈને લાગે છે કે શાંતિપૂર્ણ રીતે આ તહેવાર પતી જશે। સાહેબ, ખાસ કરીને જે ગયા વર્ષે જે ઘટના બનેલી એના અગાઉના વર્ષોમાં જે કોમી રમખાણો થતા હતા, મૂળ વસ્તુ એવી છે કે જ્યારે યાત્રા નીકળે છે અને પછી કોઈ સૂત્રોચ્ચાર થાય છે અને સામે સામે પથ્થરમારો થાય છે અને બીજી ઘટના આકાર લે છે, મૂળ જે લોકો યાત્રાની અંદર સામેલ થાય છે એમને કયા પ્રકારની આણંદ પોલીસ વિનંતી કરે છે અને કલેક્ટર સાહેબનું જે જાહેરનામું હોય છે એનો યોગ્ય રીતે અમલ થાય એની માટે કયા પ્રકારની તકેદારી લેવામાં આવી રહી છે? ખાસ કરીને જો ઘણા બધા સૂત્રોચ્ચાર થાય છે એના રોકવા માટે અમે લોકો જો ડીજે જોડે પણ કર્યું છે સંકલન, એની જો પ્લેલિસ્ટ છે એને એક વખત વેટિંગ કર્યું છે કે પ્લેલિસ્ટમાં કોઈ આપત્તિજનક કોઈ એવું સોંગ તો નથી જેનાથી કોઈને ધર્મને ઠેસ પહોંચે। એના સિવાય પણ અગર માની લો કોઈ સૂત્રોચ્ચાર થાય તો લોકો જોડે પણ મીટિંગ કરી લીધી છે, એના સિવાય પણ કોઈ થાય એવો પ્રકારનો બનાવ તો અમે ડીજેને રજૂઆત કરી છે કે ભાઈ તમે આપના વોઇસ ઊંચી કરી નાખશો। જી શિવાની, ચોક્કસથી જે પ્રકારની આણંદ પોલીસ દ્વારા જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે, ટેકનોલોજીનો પણ ભરપૂર આણંદ પોલીસ અને આણંદ એસપી ઉપયોગ કરવાના છે, કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરી તકેદારી અત્યારે આણંદ પોલીસ રાખી રહી છે। પ્રાર્થના પણ પોલીસ પણ એવી કરી રહી છે કે રામજીની જે સવારી છે તે સરસ રીતે સંપન્ન થાય અને લોકો તે તહેવારનો લાભ પણ લઈ શકે। જી શિવાની, બિલકુલ, તો રામનવમીએ ચુસ્ત બંદોબસ્ત, પોલીસ વિભાગ પણ સતર્ક છે અને કોઈ પણ પ્રકારની એવી ઘટના ન બને જેના કારણે અરાજકતા ફેલાય તેના માટે પણ પોલીસ આધુનિક જે ઉપકરણો છે તેની સાથે સતર્ક।